આપણા ઘરે આપણે કોઈ પણ શાક કે દાળ બનાવીએ તો જો એકદમ સરસ સ્વાદિષ્ટ હોય તો જ ખાવાની મજા આવતી હોય છે તો આજે હું તમારા માટે એકદમ સરસ દાળ શાક સ્પેશિયલ મસાલો લઈને આવીશું ઘરમાં જ રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી બની જાય છે જેનો ઉપયોગ તમે કોઈ પણ દાળ કે શાકને સ્વાદિષ્ટ બનાવવા માટે કરી શકો છો અને એર ટાઈટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકાય છે તો જો તમને પણ ઘરે બનાવેલા મસાલા પસંદ હોય તો આ રેસીપી તમારા માટે છે તો તેના માટે અહીંયા લીધા છે છથી સાત તજના ટુકડા આઠથી દસ લવિંગ લેવાના છે ચારથી પાંચ આખી ઇલાયચી છથી સાત બાદિયા લેવાના છે અને હવે બધી વસ્તુને ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લેવાની છે તો અહીંયા જે આખા ખડા મસાલા છે એને આપણે પહેલાં રોસ્ટ કરીશું અને બાકીના જે મસાલા છે એને પછી રોસ્ટ કરીશું કેમ કે બધા મસાલાનો રોસ્ટ થવાનો ટાઈમિંગ અલગ અલગ હોય છે એટલે બધું આપણે એકસાથે રોસ્ટ નહીં કરી લઈએ તો ધીમા ગેસ ઉપર સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકી લેવાના છે તો આ મસાલા હવે શેકાઈ ગયા છે પ્લેટમાં કાઢી લેવાના છે હવે એ જ પેનમાં આપણે બાકીના મસાલા લઈ લઈએ તો એક ટેબલ સ્પૂન આખા ધાણા લેવાના છે એક ચમચી આખા કાળા મરી લેવાના છે એક ટેબલ સ્પૂન આખું જીરું લેવાનું છે આ રીતે ઘરે મસાલા બનાવવાની ખાસ વાત એ છે કે આમાં તમને જે ફ્લેવર વધારે પસંદ હોય એને તમે થોડી ક્વોન્ટિટીમાં વધારે ઉમેરી શકો અને જે ફ્લેવર તમને ઓછી પસંદ હોય એની ક્વોન્ટિટી તમે ઓછી કરી શકો છો તો હવે આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર સારી રીતે રોસ્ટ કરી લેવાની છે તો જેવો રોસ્ટ થઈ જશે એવી સુગંધ પણ સરસ આવવા લાગશે અને હલકો કલર પણ ચેન્જ થઈ જશે તો બધી વસ્તુ શેકાઈ ગયાની હવે સુગંધ આવવા લાગી છે ગેસને બંધ કરી દેવાનો છે હવે અહીંયા છથી સાત ટુકડા સૂકા લાલ મરચાં લેવાના છે તેમાંથી બી કાઢી નાખવાના છે ત્યાર પછી ઉપયોગમાં લેવાના છે સાથે લેવાના છે ચારથી પાંચ તમાલપત્ર આ બંને વસ્તુને શેકાતા બિલકુલ વાર નથી લાગતી એટલે આપણું પેન પણ ગરમ છે અને બાકીના મસાલા પણ હજી ગરમ છે એટલે આ રીતે ગરમ પેનમાં જ બંને વસ્તુને રોસ્ટ કરી લેવાની છે તો બધી વસ્તુ હવે સરસથી રોસ્ટ થઈ ગઈ છે એક પ્લેટમાં કાઢી લેવાની છે અને બધા શેકેલા મસાલાને ઠંડા થવા દેવાના છે ત્યાર પછી પીસવાના મસાલા ઠંડા થઈ જાય ત્યાર પછી મિક્સર જારમાં સૌથી પહેલાં જે આપણે આખા મસાલા શેકીને રાખ્યા હતા એ ઉમેરી દેવાના છે લાલ સૂકા મરચાં લઈ લઈશું શેકેલા તમાલપત્ર જે શેકીને રાખ્યા હતા એ પણ લેવાના છે એના રીતે ટુકડા કરીને ઉમેરીશું એટલે ફટાફટ પીસાઈ જાય હવે આ બધા જ મસાલાને એકદમ સારી રીતે પીસી લેવાના છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે બરાબર ઠંડા થઈ ગયેલા હોય તો સરસથી તમે જોઈ શકો છો બારીક પાવડર થઈ ગયો છે બધા મસાલાનો હવે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે ત્યાર પછી જે આપણે બાકીના મસાલા શેક્યા હતા એને પણ પીસી લેવાના છે અને આ દરેક મસાલાને તમે એકદમ બારીક પીસી લેશો એટલે તમારે તેને ચાળવાની જરૂર નહીં પડે પણ જો તમારે થોડા પીસ રહી ગયા હોય તો તેને ચાળી લેવાના તો બીજી વખતનો મસાલો પણ સરસ પીસાઈ ગયો છે તેને આગળ જે બાઉલમાં બાકીના મસાલા સાથે મિક્સ કરી દેવાનો છે એકદમ જ સરસ સુગંધ આવી રહી છે આ મસાલાની મેં અત્યારે આ ઓછી ક્વોન્ટિટીમાં બનાવ્યો છે તમારે જે પ્રમાણે બનાવવો હોય મસાલો એ પ્રમાણે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લઈ લેવાના છે તો મસાલો સરસ રીતે હવે મિક્સ થઈ ગયો છે કલર પણ એકદમ સરસ આવ્યો છે તમે જોઈ શકો છો તો આ દાળ શાકના મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી ફ્રીઝ વગર પણ વધારે સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાઇકન પણ પ્રેસ કરી દેવું તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર